વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં ભણતા જે વિદ્યાર્થીઓ છે જેની પછી તે કોમર્સમાં હોય સાયન્સમાં હોય કે આર્ટ્સમાં હોય જેમની સેમેસ્ટર વાઇઝ પદ્ધતિથી એક્ઝામ લેવાય છે સેમેસ્ટર વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ અને જે યુજીના સ્ટુડન્ટ હોય કે પછી પીજીના ઓકે એટલે બેચલરના હોય કે માસ્ટરના હોય બધા સ્ટુડન્ટો માટે આ અપડેટ છે ઓલરેડી એક વિડીયો મૂકી ચૂકી હતી જેમાં મેં પેપરમાં જે ઠરાવ પસાર થયો હતો કે એ લોકોએ ચર્ચા કરી હતી કે પંદર માર્ક્સની એમસીક્યુ કરીને બીજા બધા જેમ પેપર પેપરસ્ટાઈલ હતી એવી ન્યૂ એક પેપર પેપરસ્ટાઈલ એમણે બહાર પાડી છે અને કયો ક્વેશ્ચન કેટલા માર્ક્સનો હશે અથવામાં હશે કે નહીં હશે કયો ક્વેશ્ચન ઓપ્શનમાં હશે તો આ બધી જ ચર્ચા આજે હું આ વિડીયોમાં કરવાની છું અને બીજા ઘણા બધા તમને ક્વેશ્ચન છે કે પેપર પેપરસ્ટાઈલ કઈ રીતે પૂછાશે પેપર સ્ટાઇલ ક્યારથી લાગુ પડશે અને મોસ્ટ ક્વેશ્ચન બધાના હોય છે કે એટીકેટી કેટી એક્ઝામમાં બી શું આ પેપર સ્ટાઇલ થશે અને કઈ એટી કેટીની એક્ઝામમાં થશે તો આ બધા જ ક્વેશ્ચનના આન્સર આજે હું વિડીયોમાં આપીશ તો પહેલાં આપણે પેપર સ્ટાઇલ સમજી લઈએ પછી તમારી અંદર જેટલા પણ ક્વેશ્ચન છે એ હું તમને સોલ્વ કરી નાખીશ એન્ડ જો તમને એમ થાય કે નહીં હજી તમને કોઈ ક્વેશ્ચન છે તો તમે મને પર્સનલી ઇન્સ્ટામાં મેસેજ કરી શકો છો આ વિડીયોના કમેન્ટમાં પણ તમે મને ક્વેશ્ચન કરી શકો છો આની પહેલાંના વિડીયોમાં પણ કમેન્ટ આવ્યા હતા એમના પણ હું આન્સર આપી દઈશ આજે એટલે મોસ્ટ ઓફલી તમારા ક્વેશ્ચન હું અહીંયા કવર કરી નાખીશ છતાં પણ રહી જાય છે તો તમારે નિરાશ થવાની જરૂર નથી તમે મને કમેન્ટ કરી શકો છો હું સોલ્વ કરી દઈશ ઓકે તો ચાલો હવે આપણે જોઈ લઈએ કે આપણી જે વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની જે પેપર સ્ટાઇલ હતી એ કેવી છે તે વિડિયોમાં પણ મેં તમને કીધું હતું કે જ્યારે પરિપત્ર આવશે ત્યારે શોર થવાનું છે કે આવી રીતે એક્ઝામ લેવાશે તો પેપર સ્ટાઇલ પણ હું તમને સમજાવી દઈશ તો આ એક પરિપત્ર છે જે પહેલા એ લોકો ચર્ચા વિચારણા કરે અને પછી આપણા જે પણ કુલ સચિવ હોય એ એને રિવ્યુ કરે કે હા બરાબર છે તો એ એને મંજૂરી આપશે તો આ પરિપત્ર બહાર આવી ગયું છે એટલે હવે સો ટકા ફાઇનલ છે કે તમારી એક્ઝામ આ પદ્ધતિથી લેવાવાની છે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે દરેક સ્ટુડન્ટ આ પદ્ધતિને સમજી લે ઓકે આ પેપર પેપરસ્ટાઈલ એકવાર મેં પેનથી પણ લખેલી છે તો એમાં તમને વધારે સારી રીતે સમજ પડશે તો એ પણ હું તમને સમજાવી દઈશ અને અહીંયા પણ તમે એકવાર સમજી લો એક ક્વેશ્ચન એવું હશે કે પંદર માર્ક્સના એમસીક્યુ જ હશે તો એ હું તમને કહી દઉં કે એમસીક્યુ જ નહીં હોય પહેલા આપણે પહેલાં ક્વેશ્ચન પર જઈએ ક્વેશ્ચન ક્વેશન વન તમારો હશે એક વાક્યમાં જવાબ આપો એટલે કે બહુલક્ષી ક્વેશ્ચન અને ખાલી જગ્યા અને જોડકા ઓકે એવી રીતે આ ક્વેશ્ચન છે પહેલાં આખું પરિપત્ર તમે જોઈ નાખો પછી તમને આખી પેપર સ્ટાઇલ એકવાર હું સમજાવું તો આ ચૌદ સાતના રોજ જે ઠરાવ હતો એ પસાર થયેલો હતો અને એવી રીતે એ લોકોએ ચર્ચા વિચારણા કરીને પેપર બહાર પાડ્યું આ સાઇન છે એટલે પરિપત્ર આવી ગયો મતલબ ફાઇનલ છે હવે અહીંયા તમે જુઓ એકવાર પહેલો જે ક્વેશ્ચન હશે તમારો એ હશે પંદર માર્ક્સનો અને આ પંદર ક્વેશ્ચન જ હશે આની અંદર અને આ પંદરે પંદર ક્વેશ્ચન ફરજિયાત છે તમારે પંદર પંદરે ક્વેશ્ચન લખવાના છે એમાં કોઈ ઓપ્શન તમને નહીં મળશે હવે આની અંદર કેવા ક્વેશ્ચન હોઈ શકે ખાલી જગ્યા પૂછી શકે છે લોકો તમને એમસીક્યુ પૂછી શકે છે એ લોકો તમને કા તો એક માર્ક્સનો સવાલ પૂછી શકે છે ઓકે તો આમાં તમારે પ્રિપેર રહેવાનું છે પંદર માર્ક્સ જોડકા હશે ખાલી જગ્યા હશે એક માર્ક્સનો હશે કે એમસીક્યુ હશે એક માર્ક્સમાં જેવી રીતે બી ક્વેશ્ચન પૂછી શકતા હશે ને એવી રીતે આ લોકો પૂછશે પણ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ પંદરે પંદર માર્ક્સ ફરજિયાત છે મતલબ પંદરે પંદર ક્વેશ્ચન ફરજિયાત છે આમાં તમે ઓપ્શન નહીં નીકાળી શકો અને પંદર જ પૂછાશે અને પંદર જ લખવાના છે ઓકે નહીં આવડે તો બીજી વાત છે તમે ના લખો બટ ઓપ્શન નથી કે દસમાંથી પાંચ કે દસમાંથી આઠ નહીં પંદર હશે પંદર લખવાના છે બીજો ક્વેશ્ચન હશે તમારો શોર્ટ ક્વેશન્સ ઓકે તો અહીંયાથી ઓપ્શન તમારા ચાલુ થઈ જાય છે આઠ માર્ક્સના ઓકે આઠ માર્ક્સ એટલે કે એક ક્વેશ્ચન બે માર્ક્સનો આ શોર્ટ ક્વેશ્ચન જે તમારા પહેલાં પાંચ પૂછાતા હતા ઓકે તો હવે આ ચાર થઈ ગયા છે અને એ ચારમાં પણ તમને આઠ ક્વેશ્ચન આપેલા હશે અને આઠમાંથી તમારે કેટલા લખવાના છે ઓનલી ફોર ક્વેશ્ચન રાઈટ એટલે અહીંયા પણ તમને શાંતિ થઈ જશે કે આઠ પૂછાયા છે તો એમાંથી ચાર તો તમને આવડશે જ તો આઠમાંથી ચાર ક્વેશ્ચન બે બે માર્ક્સના એટલે તમારા માર્ક્સ થઈ ગયા અહીંયા આઠ માર્ક્સ હવે આવીએ થર્ડ ક્વેશ્ચન પર થર્ડ ક્વેશ્ચન છે તેર માર્ક્સનું એક જ ક્વેશ્ચન હશે તેર માર્ક્સનું એટલે એ ક્વેશ્ચન એક છે પણ એની અંદર એ લોકો પાર્ટ એ પાર્ટ બી એવી રીતે પાડીને પણ તમને પૂછી શકે છે કે એમાં ક્વેશ્ચન હશે બીમાં ક્વેશ્ચન હશે આની અંદર તમને ઓપ્શન મળશે એટલે અથવામાં આપેલો હશે ક્વેશ્ચન બે અને ક્વેશ્ચન બે ક્વેશ્ચન બે ના અથવામાં જ ક્વેશ્ચન બે હશે એ બે માંથી તમે કોઈ પણ એક ક્વેશ્ચન લખવાનો છે એટલે ધારો કે ક્વેશ્ચન ટુના અથવામાં ટુ છે તો ટુ ની અંદર એ બી હશે અને એ નાથવામાં બી એ બી હશે ઓકે તો કોઈ પણ પસંદ કરવાનો છે અને એ ક્વેશ્ચનનો એ બી બંને તમારે લખવાના છે જે હશે તેર માર્ક્સનું ઓકે જેમ પહેલાં લોંગ પૂછાતો તો સેમ એવી જ રીતે છે હવે પહેલા બે લોંગ હતા હવે એક લોંગ થઈ ગયો હવે છે ટૂંક નોંધ ઓકે તો તમને બે પૂછાશે એ બે કેવી રીતે પૂછાશે તો એક ટૂંક નોંધ હશે તમારી આઠ માર્ક્સની અને બીજી ટૂંક નોંધ હશે તમારી છ માર્ક્સની તો પહેલી જે ટૂંક નોંધ આઠ માર્ક્સની પૂછાય છે આઠ માર્ક્સની ટૂંક નોંધ બંને અથવામાં હશે એ બે માંથી તમે કોઈ પણ એક ટૂંક નોંધ પસંદ કરી શકો છો બીજી ટૂંક નોંધ છ માર્ક્સની જે તમારી હશે અથવામાં બેમાંથી કોઈ બી પસંદ કરી શકો છો હવે આઠ માર્ક્સની જે ટૂંકનો પૂછાશે એમાં એ લોકો ચાર ચાર માર્ક્સની પણ પૂછી શકે છે અથવામાં કે ચારમાંથી કોઈ બી બે લખો તો બે ટૂંક તમારી ચાર ચાર માર્ક્સની હોઈ શકે છે નહીં તો એક આઠ માર્ક્સની બી પૂછી શકે છે અને છ માર્ક્સના ક્વેશનમાં તો છ માર્ક્સની ટૂંકનો હશે એમાં બી તમને બેમાંથી કોઈ પણ એક લખવાની હશે તો આ છે તમારી પેપર સ્ટાઇલ સમજી ગયા પંદર માર્ક્સ ફરજિયાત છે આઠ માર્ક્સના આઠ માર્ક્સનું તમારે બે બે માર્ક્સના ક્વેશ્ચન હશે એક તેર માર્ક્સનો ક્વેશ્ચન છે અને બે ટૂંકનો છે ઇઝી પેપર સ્ટાઇલ છે બટ તમારે મહેનત કરવાની છે પંદર માર્ક્સ ફરજિયાત છે એટલે એમાં તમે વધારે મહેનત કરજો તો તમે સ્કોર લાવી શકશો ઓકે આઠ માર્ક્સમાં બી તમે આઠમાંથી કોઈ બી ચાર લખવાના છે તો તમારે એમાં પણ આવી જશે તેર માર્ક્સનો ક્વેશ્ચન જેમ પહેલાં પૂછાતો તો એમ જ પૂછાવાનો છે ખાલી પહેલાં બે લોંગ ક્વેશ્ચન હતા હવે એક થઈ ગયું છે તો આઈ થિંક તમારું ટાઈમ વધશે પેપર લખવામાં તો સ્પીડ રાખવાની જેથી તમે વધારેને વધારે લખી શકો ટૂક નોન જેમ પહેલાં બી બે લખતા હતા તો હવે બી તમારે બે જ લખવાની છે એટલે પેપર એકદમ પહેલાં કરતાં ઇઝી થઈ ગયું છે આ ચેન્જ કરવાનું કારણ એક એ પણ હોઈ શકે છે જેટલી બી કોમ્પિટિટિવ એક્ઝામો છે તો એમાં કેવું હોય છે કે એમસીક્યુ ટાઈપ તમારે જે બી સિલેબસ તમારો હોય તો એમાંથી તમારે એમસીક્યુ એક એક માર્ક્સનું બધું રીડ કરવાનું હોય છે એને તમારે પકડવાનું હોય છે કે આ એક માર્ક્સમાં પૂછાઈ શકે છે જો તમને પ્રેક્ટિસ નહીં હોય તો એ એક્ઝામાં તમે નહીં કરી શકશો કે આટલો ચેન્જ છે કે લોંગ ક્વેશ્ચન બે હતા ને હવે એક થઈ ગયો છે અને ઓલા બે બે માર્ક્સના હતા એ એક થઈ ગયા ચાર થઈ ગયા છે પહેલાં પાંચ હતા હવે જો કમેન્ટ આવેલા છે એના આન્સર આપી દો અને બીજો જે બી ક્વેશ્ચન છે એના પણ આન્સર આપી દો તો પેલો જે કમેન્ટ આમાં લખ્યો છે કે મેમ સેમ ફોન ની જે केटीએ ની एग्जाम ઓગસ્ટ માં હોગા ઉસમે હી યહી પેપર આયેગા તો અહીંયા જે ક્વેશ્ચન આવી ગયો છે તો હું સમજાવી દઉં તમને કે એટીકેટી ની एग्जाम જે ઓગસ્ટ માં કે સપ્ટેમ્બર માં લેવાશે એમાં તમારી આ પેપર સ્ટાઈલ લાગુ પડતી નથી મેં તમને ગયા વિડીયોમાં પણ કીધું હતું કે પેપર ઓલરેડી એટી કેટીના નીકળી ગયા છે હવે જે પેપર નીકળશે એ દિવાળી પછી જેટલી પણ એક્ઝામો આવશે એમાં અને તમારી કોલેજની અંદર જે ઇન્ટરનલ એક્ઝામ લેવાય છે એમાં તમારી આ પેપર સ્ટાઇલ હશે ઓકે એટલે દિવાળી પછી એટલે કે નવેમ્બર છે ડિસેમ્બર છે એટલે કે જે પણ વિદ્યાર્થીઓ સેમ વનમાં છે ઓકે સેમ થ્રીમાં છે સેમ ફાઈવમાં છે હજી એન્ટર થયા છે તો એમના માટે આ છે ઓકે તો એટી રિલેટેડ જેના બી ક્વેશ્ચન છે એમને આન્સર હું આપી દઉં છું કે અત્યારે તમારી જે બે મહિનામાં એટી કેટીની એક્ઝામ જેની કોઈની બી આવે છે ઓગસ્ટમાં સપ્ટેમ્બરમાં તો એ બધી જ એક્ઝામ જૂના સિલેબસ એટલે જૂની સ્ટાઇલ પ્રમાણે જ હશે ઓકે એટલે આ પ્રમાણે મહેનત નહીં કરતા અને ન્યૂ સ્ટાઇલ જે હશે હવેથી જે એક્ઝામો લેવાશે જે નવી સેમ થ્રીની સેમ વનની અને સેમ ફાઈવની એ લોકોને આ ન્યૂ સ્ટાઇલ લાગુ પડશે ઓકે હવે બીજો ક્વેશ્ચન અહીંયા એમ બી દેખાય છે કે એમ કોમમાં આ પેપર સ્ટાઇલ હશે એમએસસીમાં હશે તો આ પહેલાં જ ક્લિયર કરી દીધું મેં કે કોમર્સ છો સાયન્સ છો કે આર્ટ્સ છો પીજીના છો એટલે એમ કોમ માસ્ટર લેવલ પર છો કે બેચલર લેવલ પર છો બધાને જ આ પેપર સ્ટાઇલ લાગુ પડશે એટલે અહીંયા તમારા ક્વેશ્ચન ક્લિયર થઈ ગયા ક્યારથી એક્ઝામ ચાલુ થશે તો દિવાળી પછી એટલે કે હાલ જે સેમ થ્રી ફો ને વન વાળાની હશે ક્યાં આ ન્યૂ સ્ટાઈલ ચાલશે એટી કેટી માટે આ નથી જો તમારી વન થ્રી ફાઈવમાં હવે કેટી આવશે મતલબ આ સ્ટાઇલમાં એક્ઝામ આપ્યા પછી તમારી જો ઓર એટી કેટી આવે છે તો આ સ્ટાઇલમાં પેપર પૂછાશે ઓકે સમજી ગયા ડાઉટ ક્લિયર થઈ ગયું છતાં પણ છે કમેન્ટ કરજો હું સમજાવી દઈશ ફરીથી અને આખી પેપર સ્ટાઇલ પણ મેં તમને સમજાવી દીધી પંદર માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન એટલે કે વેરી શોર્ટ ક્વેશ્ચન તમે એને કહી શકો છો બીજો જે ક્વેશ્ચન હશે એ ઓનલી શોર્ટ ક્વેશ્ચન ત્રીજો હશે લોંગ અને ચોથો હશે તમારી ટૂંકનો કેવી રીતે ઓપ્શન છે સમજાવી દીધું છે આમાં તમને કોઈ ક્વેરી છે તો સમજાવજો ફરીથી વિડીયો બનાવીને તમને સમજાવી દઈશ એક્ઝામ એકદમ ઇઝી તમારા માટે કરી દીધું છે ઘણીવાર સ્ટાઇલ બદલાય છે આ પેપર સ્ટાઇલ વેરી બેસ્ટ છે જે તમને બેનિફિટ આપી શકે છે તમારું જે માઇન્ડ છે એને એકદમ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમે પ્રિપેર થઈ જશો એવું છે મતલબ તમારું માઇન્ડ કેચઅપ કરી લેશે કે આ સવાલ એમસીક્યુમાં પૂછાઈ શકે એવી રીતે ઓકે કોઈ બી ક્વેરી છે કમેન્ટ કરી દેજો ઓકે એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ